યામ ભૂમિતિનો 3 માર્કનો દાખલો, ખૂબ જ અગત્યનો દાખલો. y અક્ષ વિભાજન કરતું બિંદુ y અક્ષ, એના યામ છે 5 અને -6, b ના યામ છે -1 અને 4. આ રેખાખંડને જોડતા y અક્ષ આ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે અને વિભાજન કરતું બિંદુ પણ શોધો. હવે વિભાજન કરતું બિંદુ p ક્યાં આવેલું છે? તો કે y અક્ષ પર. y અક્ષ પર આવેલું હોય તો એનો x યામ 0 થાય, 0 અને y આવી રીતે લખવું પડે. 0 એનો મતલબ એક કિંમત આપી દીધી. આ 0 વાળી કિંમતનો ઉપયોગ કરીને આપણે ગુણોત્તર મેળવશું, ગુણોત્તરનો ઉપયોગ કરીને આપણે y યામ મેળવશું. હવે જો કઈ રીતે દાખલો ગણાય, p ઓફ xy વિભાજન સૂત્ર છે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. હવે 0 અને y m1 ની જગ્યાએ m1 ગુણોત્તર આપણી પાસે નથી, x2 મારી પાસે -1, x1 5 એટલે કે વત્તા 5 m2 છેદમાં m1 વત્તા m2. પછી y આમ m1 ની જગ્યાએ m1 જ રાખશું આપણે, y2 એટલે -4 અને m2 એટલે -6, y1 એટલે -6, -6 m2 છેદમાં m1 પ્લસ m2. હવે xyની કિંમત આપી દીધી 0 0, બરાબર આનો xyમ સરખાવું, -m1 પ્લસ 5 m2 છેદમાં m1 પ્લસ m2. m1 પ્લસ m2 0 સાથે ગુણાય એટલે 0 થાય, -m1 પ્લસ 5 m2, -m1 બરાબર ની ઓલી બાજુ જાય પ્લસ અને 5 m2. હવે m1 ના છેદમાં m2, m1 ના છેદમાં m2, તો અહીંયા 5 ના છેદમાં 1 ગુણોત્તર આપણને મળ્યો 5 જેમ 1. હવે ગુણોત્તર મળ્યા પછી મારે ym મેળવવાનો છે. ym કઈ રીતે મળશે? તો કે ym સરખા હું આ બાજુ ym બરાબર ની આ બાજુ -4 m1 -6 m2 છેદમાં m1 પ્લસ m2. તો -4 m1 ની જગ્યાએ 5, -6 m2 ની જગ્યાએ 1, છેદમાં m1 એટલે 5 અને m2 એટલે 1. સાદુરૂપ આપું તો 4 5 20, 4 5 -20, 6 1 -6, છેદમાં 5 ને 1 6, 20 ને 6, -26 ના છેદમાં 6, 13 2 26 અને 3 2 6 એટલે કે yam મને મળ્યો -13 ના છેદમાં 3. જોઈ લો આખો દાખલો તમે. એક વખત xyam 0 સાથે સરખાવીને ગુણોત્તર મેળવ્યો 5 જેમ 1, ગુણોત્તરનો ઉપયોગ કરીને આપણે બીજો yam મેળવ્યો છે 13 ના છેદમાં -13 ના છેદમાં 3.